સુરતના માંગરોળમાં ફાયર સેફટીને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો ફાયર વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે. તરસાડી અને કોસંબમાં ફાયર સેફટીને લઈને ચેકિંગ કરવામાં આવ્યું છે અને આ સાથે પ્રાંત અધિકારી મામલતદાર પોલીસની ટીમનું સઘન ચેકિંગ, અલગ અલગ ટીમ બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સિનેમા ઘર ઇલેક્ટ્રોનિક્સના શોરૂમને સીલ કરવામાં આવ્યા છે. કેએમ ચોકસી જ્વેલર્સ શોરૂમને પણ સીલ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ કિમ ચાર રસ્તામાં હોસ્પિટલ અને ફૂડ કોર્ટને પણ સીલ કરવામાં આવ્યું છે. તરસાડી અને કોસંબામાં ફાયર સેફટીને લઈને ચેકિંગ કરવામાં આવ્યું છે. જ્યાં ફાયર એનઓસી ન હતી, ફાયર એનઓસીને રિન્યૂ કરવામાં આવી નથી, તેવી અનેક પ્રકારની જે સમસ્યા છે તેને લઈને હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સિનેમાઘર ઇલેક્ટ્રોનિક્સની જે શોરૂમ છે તેમને પણ સીલ કરવામાં આવ્યા છે. કેમ ચોકસી જ્વેલર્સ શોરૂમને પણ સીલ કરવામાં આવ્યું છે. તો સુરતના માંગરોળમાં ફાયર સેફટીને લઈને ચેકિંગ કરવામાં આવ્યું. તો તરસાડી અને કોસંબામાં ફાયર સેફટીને લઈને ચેકિંગ કરવામાં આવ્યું હતું અને જેમાં પ્રાંત અધિકારી મામલતદાર પોલીસની ટીમ અલગ અલગ ટીમ બનાવી અને સઘન ચેકિંગ કરવામાં આવ્યું. સિનેમાઘર ઇલેક્ટ્રોનિક્સના શોરૂમને સીલ કરવામાં આવ્યા.